છોટાઉદેપુર જિલ્લાના પાનીબાર ખાતે ગ્રામ ઉત્કર્ષ મંડળ પાનીબાર દ્વારા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મફત શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું. પાવીજેતપુર તાલુકાના પાનીબાર ગામમાં ગ્રામ ઉત્કર્ષ મંડળ પાનીબાર દ્વારા છેલ્લા 5 વર્ષથી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મફત સ્ટેશનરી વિતરણ કાર્યક્રમ રાખવામાં આવે છે. તે જ રીતે આ વર્ષે પણ પાનીબાર ગ્રામ ઉત્કર્ષ મંડળ દ્વારા ગામની શાળાના તમામ વિદ્યાર્થીઓને મફત શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં જૂન જુલાઈ મહિનાઓમાં ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂત પરિવારોને બિયારણ, ખાતર, દવા ઉપરાંત ખેતીમાં વાવણીને લઈ આર્થિક સંકળામણ અનુભવાતી હોય છે અને એ જ સમયે બાળકોને અભ્યાસ અર્થે જરૂરી સ્ટેશનરી ખરીદી કરવાની જરૂર પડતી હોય છે. જે રીતસરનું અઘરું થઈ પડતું હોય છે, જે વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને ઉત્કર્ષ મંડળ દ્વારા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી ધોરણ 8 સુધીના 170થી વધુ વિદ્યાર્થીઓ માટે વાર્ષિક જરૂરિયાત મુજબની શૈક્ષણિક કીટ તૈયાર કરીને વિતરણ કરવામાં આવી હતી. પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો જણાવ્યું હતું કે પાનીબાર ગામમાંથી નોકરી કરતા કર્મચારીઓ, અધિકારીઓ તથા ગામના શિક્ષિત અને જાગૃત યુવાનોના ગ્રુપ દ્વારા જે વિદ્યાર્થીઓ માટે દર વર્ષે છેલ્લા 5 વર્ષથી બાળકો માટે શૈક્ષણિક કીટ તૈયાર કરીને આપવા જેવી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે, જે અન્ય ગામો માટે અને સમાજ માટે પ્રેરણારૂપ અને દિશાસૂચક છે. આ કાર્યક્રમની સાથે જ આ વર્ષ દરમિયાન 2 દિવસ પહેલાં તારીખ 30 જૂનના રોજ પાનીબાર ગામના મધ્ય ગુજરાત વીજ કંપનીમાંથી વય નિવૃત્ત થયેલા બચુભાઈ રાઠવા ઉપરાંત અગાઉના વર્ષો દરમિયાન વિવિધ વિભાગોમાં ફરજ બજાવી વય નિવૃત્ત થયેલા 11 જેટલા કર્મચારીઓ અધિકારીઓનું પણ આ તબક્કે સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. પાણીબાર ગામની પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી આજરોજ ગામના કર્મચારી મિત્રો, નિવૃત્ત થયેલા વડીલો, ગામના વડીલો સર્વે એના સાથ સહકારથી આજરોજ પાણીબાર ગામમાં જે અભ્યાસ કરતા બાળકો છે એમને ઓનલાઈન ફૂલની પાપડીના રૂપે બાળકોને કંઈક પ્રેરણા મળે, ભવિષ્યમાં સારા વિચારોથી આગળ વધે એ હેતુથી પાણીબાર ગ્રામ ઉત્કર્ષ મંડળ દ્વારા સતત 5મા વર્ષે જરૂરિયાત મુજબની સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવેલ છે, જેમાં ધોરણ વાઇઝ જે બાળકોને જે જરૂરિયાત છે એ પ્રમાણેની સ્ટેશનરી આપવામાં આવેલ છે. ભવિષ્યમાં પણ આવી જરૂરિયાત પાણીબાર ગ્રામ ઉત્કર્ષ મંડળ વતી પૂરી પાડવામાં આવશે. સર્વેનો સાથ સહકાર પૂરેપૂરો છે. આ વર્ષે મોટી સંખ્યામાં ઉત્કર્ષ મંડળના જે રસ ધરાવતા મિત્રો છે બધાએ સારું યોગદાન આપ્યું છે. સર્વેના યોગદાનથી સારામાં સારી પ્રવૃત્તિ ભવિષ્યમાં પણ ચાલતી રહે, અવિરત ચાલતી રહે અને બીજા લોકો બીજા ગામમાં પણ એક સારી સુવાસ ફેલાય એ જ અમારો હેતુ છે. ગામમાં એકતા જળવાય, યુનિટી જળવાય અને બાળકો પણ એકમેકથી આગળ વધે અને ભવિષ્યમાં એ લોકોને કોઈ મુશ્કેલીનો સામનો કરવાનો થાય ત્યારે એ લોકો સામનો પણ કરી શકે એ રીતનું અમે બાળકોને પણ ગાઈડ પણ કરીએ છીએ, એ જ હેતુ છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત, જય આદિવાસી. મારું નામ રાઠવા સુમનભાઈ પારસિંગભાઈ, પ્રોફેસર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બોડેલી. પ્રાથમિક શાળા મુકામે શાળાની અંદર ભણતા પાણીબાર ગામના ભૂલકાઓને સ્ટેશનરી વિતરણનો કાર્યક્રમ
ગામમાંથી સરકારી નોકરીમાંથી કે ખાનગી ક્ષેત્રમાંથી નિવૃત્ત થયેલા અધિકારીઓ મિત્રો તથા ગામના આગેવાનો સરપંચશ્રી અન્ય હોદ્દેદારોને સાથે મળી અને આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. એની અંદર મુખ્ય આદેશ એ હતો કે ગામના જે નાના બાળકો છે જે ભણતા હોય એમને પ્રોત્સાહિત કરવા માટે મંડળ ઉત્કર્ષ મંડળ તરફથી સ્ટેશનરી વિતરણનો કાર્યક્રમ વિનામૂલ્યે કરવામાં આવ્યો હતો, જેથી બાળકોને એક પ્રોત્સાહન મળે અને વાલીઓને અને ગામના આગળ પડતા વડીલોને એ ખબર પડે કે આપણે આપણા ગામની અંદર ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે કંઈક આપણે આપી શકીએ. અને આવો પ્રસંગ થવાથી ગામની અંદર એક યુનિટી થાય. એકલા એકલા દૂર દૂર રહેતા હોય તો આપણે એકબીજાને મળી નથી શકતો, પણ આ પાણીબાદ ઉત્કર્ષ મળે છેલ્લા 5 વર્ષથી આ સુંદર કાર્ય કરી અને એક પ્રોત્સાહિત કરવામાં આવે છે, એમાં ગામના આગળ પડતા વડીલો અને દરેક ક્ષેત્ર નિવૃત્ત થતા એ હાજર રહી એ કાર્યક્રમને એક સક્સેસ બનાવ્યો તે બદલ હું આ ઉત્કર્ષ મંડળનો અને આયોજક મંડળનો આભાર માનું છું. સાથે સાથે ભવિષ્યમાં બી આવો કાર્યક્રમ થતો રહે અને ગામના માણસોને જ એનો લાભ મળવાનો છે, ભવિષ્યની પેઢીનો એવો બનતો રહે એવી આશા રાખું છું. જય મિત્રો, અભી તક આપને પિઠોરા સમાચાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નહીં કી હૈ તો કૃપયા સબસ્ક્રાઇબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે. ધન્યવાદ.